સચિન જીઆઈડીસી વિસ્તારમાં જ્યાં શ્રમજીવી પરિવાર રહે છે ત્યાં ગત રોજ બપોરે 1:15 વાગ્યાના આરસામાં ઘર આંગણે રમી રહેલા 4 વર્ષના બાળકનું એક ઈસમ બાઇક પર બેસાડીને અપહરણ કરી ગયો હતો. બાળકના માતા પિતા બંને મજૂરી કામ કરતા હોવાથી બાળક ઘરે એકલું જ હતું. આ તકનો લાભ લઈને અપહરણ કરારે તેનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે બાળકના માતા પિતાએ પ્રાથમિક બાળક ગુમ થયા અંગેની ફરિયાદ સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાવી હતી. 4 વર્ષનું બાળક ગુમ થયું હોવાને પગલે સુરત પોલીસ એલર્ટ થઈ ગઈ છે. બાળક ગુમ થયા હોવાની નહીં, સચિન જીઆઈડીસીમાં ફરિયાદ નોંધાતા અને સાથે જ પોલીસ દ્વારા બાળક જ્યાંથી ગુમ થયો ત્યાંથી સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસને માલુમ પડ્યું હતું કે બાળકનું બાઇક ચાલક દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. અને ત્યારબાદ પોલીસે આ ગુનાને સૌથી ગંભીરતાથી લઈને સઘન તપાસ કરી હતી. ત્યારે આ અંગે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે પોલીસે સચિન જીઆઈડીસી સહિતના જુદા જુદા વિસ્તારોના 50-60 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જ્યાં તમામ કેમેરામાં બાઇકનો નંબર દેખાતો ન હતો. બાઇકમાં આગળ નંબર પ્લેટ હતી, પરંતુ પાછળ નંબર પ્લેટ ન હોવાનું જાણવા મળ્યું હતું. અપહરણ કર સંતોષની ધરપકડ કરાયા બાદ પોલીસની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તેના લગ્ન જીવનને 16 વર્ષ થયા હોવા છતાં તેને કોઈ સંતાન ન હતું, તેથી તેણે આ બાળકને પોતાના સંતાન તરીકે રાખવા માટે તેનું અપહરણ કર્યું હતું અને તેને લઈ જઈને તે પોતાની સાથે રાખવા માંગતો હતો. સંતોષ મમ્મી આ બાળકના ઘરની સામે આવેલ ગેટકો કંપનીમાં મજૂરી કામ કરવા જતા હતા. તે દરમિયાન સંતોષ અવારનવાર ત્યાં જતો હતો. સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા ASI ઇરશાદ મલિકને વિશેષ સન્માનિત કરાયા હતા. પોલીસ કમિશનરે તેમને 5000 રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત પણ કરી હતી. સુરત ગુજરાતનું અને સમસ્ત ભારતનું એક પ્રમુખ ઔદ્યોગિક અને વ્યાપારિક કેન્દ્ર હોવાથી સમસ્ત ભારતમાંથી ઘણા બધા લોકો આજીવિકા માટે સુરતમાં આવતા હોય છે. આમાં કેટલાક પરિવારો એવા છે જેમાં હસબન્ડ અને વાઈફ બંને જણા કામે જાય છે ને એના છોકરાઓ પછી અનઅટેન્ડેડ હોય છે, જેના લીધે અનેક પ્રકારના બનાવો બનવાની શક્યતા રહે છે. ગઈકાલે બપોરે લગભગ 1:15 વાગ્યાના સમયમાં એક 5-1 વર્ષનો છોકરો જેનો નામ અનુજ ઉર્ફે તુફાની એના ગુમ થવા બાબતે પોલીસને જાણવા મળેલ. આ છોકરો જાયકો કંપનીની સામે સચિન જીઆઈડીસી વિસ્તારમાં 12:00 ના ભાગે રમતો હતો અને ત્યાંથી કોઈ 2-વ્હીલરવાળા એને ઉપાડીને લઈ ગયા. આ પ્રકારના બનાવ ક્યારે પણ પોલીસના ધ્યાને આવે તો પોલીસ તાત્કાલિક સંપૂર્ણ તાકાતથી કેસને ડિટેક્ટ કરવા માટે પ્રયાસ કરતી હોય છે. એવી જ રીતે ગઈકાલે 7 જુદા જુદા ટીમો બનાવવામાં આવી અને આ છોકરાની શોધખોળ માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ સાથે હતી. DCP ઝોન, એડિશનલ CP સેક્ટર 2 અને સચિન જીઆઈડીસી PI અને એના સ્ટાફ દ્વારા ભારે જહેમતથી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી, જે 50-60 જગ્યાએ CCTV ચકાસવામાં આવ્યા. આમાં ફક્ત એટલું દેખાતું હતું કે મોટરસાઇકલમાં આગળના ભાગના નંબર દેખાતા નહોતા અને પાછળના ભાગે નંબર હતા, પણ આ વંચાતું નહોતું. ફક્ત એટલી ઇન્ફોર્મેશનના આધારે પોલીસે એની કામગીરી ચાલુ રાખી. પછી અમારા ડી સ્ટાફમાં એક ASI છે, નામે ઇરશાદ, સચિન GIDC પોલીસ સ્ટેશન, એના ધ્યાનમાં એક એવી મોટરસાઇકલ એને દેખાણી જેના આગેના નંબર નહોતા અને પાછળના નંબર હતા. એને આ મોટરસાઇકલને તાત્કાલિક રોકીને પૂછપરછ કરી તો જાણવા મળેલ કે આ સંતોષ નામના એક ઈસમની મોટરસાઇકલ છે. સંતોષ બાબતે ચકાસણી કરતા ત્યાં ગયા તો એના ઘરે એના વાઈફ એકલા હતા અને વાઈફની સિફતપૂર્વક પૂછપરછ કરતા જાણવા મળ્યું કે સંતોષ સાથે એક બાળક છે ને આ બાળકને લઈને બહાર ગામ જવા માટે નીકળ્યા છે. રંગે હાથો સંતોષને આ નાના છોકરા સાથે પકડવામાં પોલીસની તમામ ટીમો કામે લાગેલી હતી, એને સફળતા મળેલ છે. અમને આ બાબતનો બહુ સંતોષ છે, બહુ આનંદ છે કે સંપૂર્ણ મહેનતના પરિણામ સ્વરૂપે
આ નાના છોકરાને એને પરિવાર સાથે પુનર્મિલન કરાવવામાં પોલીસ સફળ રહી છે. અમારા દ્વારા આ સંભાવનાને ધ્યાને લેતા ચાઇલ્ડ કેર સેન્ટરો પણ શરૂ કરવામાં આવ્યા છે. 2 ચાઇલ્ડ કેર સેન્ટર અત્યારે સુરત સિટીમાં ચાલુ છે. પણ મને એમ થાય છે કે આ પ્રકારના વિસ્તારોમાં જ્યાં હસબન્ડ વાઈફ બંને કામે જાય છે અને છોકરાઓ એકલા ઘરે હોય છે, એવામાં વધારે ચાઇલ્ડ કેર સેન્ટર હોવા જોઈએ, અથવા એના રખરખાવની છોકરાઓની કાળજી લેવા માટે એક સુવ્યવસ્થિત વધારે સુવિધા કેન્દ્રો ઊભા કરવાની જરૂર છે. આના માટે આમાં સંલગ્ન બધી એજન્સી સાથે GIDC ના પદાધિકારીઓ સાથે પણ ચર્ચા કરીએ છીએ. આગળ આ સુવિધા વધારવામાં આવશે.